સ્વાગત છે આપનું ફરી એકવાર મિશન મનોરંજનમાં. મિશન મનોરંજન પરિવાર તરફથી આપ સૌને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ, હેપ્પી દિવાળી અને ભાઈ બીજની ખૂબ ખૂબ શુભકામનાઓ. આજનો જે આપણો એપિસોડ છે એને બહુ જબરદસ્ત છે, બહુ મજા આવવાની છે આજે. કારણ કે આજે આપણી સાથે છે સિંગલ સ્ક્રીનના સુપરસ્ટાર અને મલ્ટીપ્લેક્સના મહારાજા, અને સાથે એક સખત સરપ્રાઈઝ. એ સરપ્રાઈઝ એટલા માટે છે કારણ કે તમે લોકોએ જેની ડિમાન્ડ કરી હતી, અને એના માટે થઈને આજે વિક્રમભાઈ આપણી સાથે ફરીવાર જોડાયા છે. વિક્રમભાઈ સાથે વાત કરવા માટે, મલ્હાર સાથે વાત કરવા માટે અને શિલ્પાબેન સાથે વાત કરવા માટે ફટાફટ ડાયલ કરજો 2685-38-14 અને 2685-38-16. અમે અત્યારે યુટ્યુબ પર પણ લાઈવ છીએ, એટલે તમારા મિત્રો સગા સંબંધીઓ જે ટીવી બોક્સ સામે ના બેસી શકવાના હોય એમને કહેજો કે અમને યુટ્યુબ પર પણ અત્યારે લાઈવ નિહાળી શકશે. આપણા પહેલા ગેસ્ટને આજે આમંત્રણ આપીશું, વિક્રમ ઠાકોર. મનોરંજન આપણી સાથે અત્યારે સ્ટુડિયોમાં હાજર છે વિક્રમ ઠાકોર. ફરી વખત આપણે મળ્યા છે મિશન મનોરંજનમાં, ખૂબ આનંદની વાત છે. હા, ખૂબ આનંદની વાત. એટલે પહેલી વખતનો તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? બહુ સરસ. ને દૂરદર્શનના માધ્યમથી બધા લોકો જોડે વાતો કરવાનું, એ શું કહેવા માગે છે, અને કેમ કે બહુ ઓછું એવું થાય છે કે પબ્લિક જોડે અમે લોકો રહી શકીએ, તો દૂરદર્શનના માધ્યમથી બહુ સરસ મજા આવી ગઈ હતી. આ વખત પણ મજા આવશે. વાહ, સ્વાગત છે આપનું દૂરદર્શનના સ્ટુડિયોમાં મિશન મનોરંજનમાં. અને અત્યારે બીજા મલ્ટીપ્લેક્સના મહારાજા, સુપર એક્ટર જેમણે થિયેટર કરેલું છે, ફિલ્મો કરી દૂરદર્શનની અંદર અને બીજી સિરિયલ્સ કરી જે મુંબઈ ખાતે હતા, અને હવે આપણા ગુજરાતી સિનેમાને પ્રગટાવ્યા, એટલે એટલો બધો અદ્ભુત એમણે કામ કર્યું છે અત્યાર સુધીમાં, એવા મસ્ત અને જબરદસ્ત એક્ટર મલ્હાર ઠક્કર ઠાકર. કાકા બહુ બધા ના, એટલે એટલા માટે જ કાકા મને ઘણા બધા લોકો મલ્હાર ઠક્કર એવું પૂછતા હોય છે, એટલે આજે બધા લોકોને એ વસ્તુનું કરેક્શન થઈ જાય ને, એટલા માટે તેને જ આ પહેલા નામ હિન્દુ બોલવામાં આવ્યું હતું, એટલે મલ્હાર ઠાકર છે, ઠક્કર નથી. યસ, સ્વાગત છે મલ્હાર તમારું. થેન્ક યુ. દૂરદર્શનના મિશન મનોરંજનમાં. થેન્ક યુ. અને બીજી એક અદ્ભુત પ્રતિભા આપણી સાથે છે, ભાઈ બીજના દિવસે અમને એવું હતું કે વિક્રમભાઈ એમના બેન શિલ્પાબેનને લઈને સ્ટુડિયોમાં આવે, અને આપણી સાથે હાજર છે બહુ જ અદ્ભુત ગાયિકા શિલ્પાબેન ઠાકોર. કેમ છો શિલ્પાબેન? બસ મજામાં. ભાઈ બીજના દિવસે ભાઈ અને બેન બંને અત્યારે લાઈવ છે તમારા ઓડિયન્સ સાથે, તમારા ચાહકો સામે, કેવું લાગી રહ્યું છે? બહુ સરસ. મોટા ભાઈ સાથે આવવાનું મળ્યું, નાનપણથી જોડે કામ કરતા હતા, હવે આ રીતે જોડે આવવાનું થયું. અને મજાની વાત એ છે કે મલ્હાર, વિક્રમભાઈ અને શિલ્પાબેન આવા ત્રણ અદ્ભુત મજાના ગેસ્ટ મારી સામે બેઠા છે, એટલે હવે મને એવું છે કે આજે મારે એમને ખુલ્લો દ્વાર આપવો જોઈએ, મારે વચ્ચે તમારી અને એમની વચ્ચે મારે કંઈ જ ના બોલવું જોઈએ, અને સીધી તમારે લોકો એમની સાથે વાત કરવી જોઈએ એવું મને લાગી રહ્યું છે. ના પ્લીઝ, અમે લોકો તૈયાર છીએ તમારી સાથે વાત કરવા માટે. કારણ કે એમાં થયું છે એવું કે આવવાના હતા તમે લોકો, એટલા માટે છેલ્લા 1.5 કલાકથી ફોન આવવાના શરૂ થઈ ગયા. ઓ વાહ વાહ વાહ. એટલે આમ 7:30 નો ટાઈમ છે, પણ અત્યારે બધા અમારા ઉપર જે મિત્રો છે એ 6 વાગ્યાના ધંધે લાગ્યા છે એવું કહીએ તો ચાલે. અને ગઈ વખતે વિક્રમભાઈને અમારા એક ભરતભાઈ છે એમણે કહેલું કે તમે થોડા બામના પૈસા આપજો, કારણ કે એટલા બધા ફોન આવ્યા હતા કે ફોન ઉપાડી ઉપાડીને અમારો હાથ દુખી ગયો. તો અને ફોન આવી ગયો છે તો આપણે પ્લીઝ ફોન પર વાત કરીએ, પ્લીઝ વાત કરીએ. હલો 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 સાહેબ, સ્તબ્ધ ના થઈ જાઓ. હેલો હેલો, હા બોલો, મલ્હાર બોલું છું. હેલો મલ્હારભાઈ સાહેબ, વિક્રમભાઈ ઠાકોર અને શિલ્પાબેન ને નવા વર્ષ ના ખૂબ ખૂબ અભિનંદન. તમને પણ ખૂબ ખૂબ અભિનંદન. હેલો, હા બોલો બોલો સાહેબ, તમારો અવાજ સંભળાય સંભળાય. બોલો બોલો સાહેબ.
પોતે મારી ગાડી લઈને તમને મળવા માટે મળ્યો કેટલી વખત, પણ આજે તમે આવ્યો છો. કોઈ સારું એવું ગાયન બોલો તમે, તમારું તમારું ફેવરેટ ગીત, તમારું ફેવરેટ ગીત કહો. એવું કોઈ ગાયન છે કદાચ? પ્રેમનો રોગ લાગ્યો. હા, મલ્હારભાઈ નહીં ગવડાવવાના છે. થેન્ક યુ સાહેબ. ચોક્કસ આપની ફરમાઈશ પૂરી કરવામાં આવશે. પહેલા તો મને લાગે છે શબ્દ થઈ ગયા છે, એટલે થોડી વાર એમને પણ વિશ્વાસ નહીં આવ્યો, ધ્રુજી રહ્યા હતા કે મલ્હારભાઈ, વિક્રમભાઈ અને શિલ્પાબેન આવા સિતારાઓ ખરેખર અહીંયા આજે જમીન પર ઉતરાય એવું લાગી રહ્યું છે ભાઈબીજના દિવસે. તો આપણે એમની એક ફરમાઈશ પૂરી કરીએ. ઓકે, એમની ફરમાઈશ ચાર કાઢી આપજો ભાઈ. પ્રેમનો રોગ મને લાગ્યો, જોગીડાનો જોગ જોને જાગ્યો, મેં ધૂણી તારા નામની કખાવી રે હો, ધૂણી તારા નામની કખાવી રે. મારું નામ તો આવતું જ હોય છે, ખાસ કરીને વિક્રમભાઈ ના ગીતોમાં મારું નામ તો કાયમ હોય છે. હું બહુ પહેલેથી એમની સાથે સંકળાયેલો ને એવું મને કાયમ લાગે. અને મલ્હાર પણ એ પ્રકારના રોલ કરે છે કે ખરેખર પ્રેમ ઉભરે હવે તમારા ઉપર, એટલે કહું છું ને મારું નામ મલ્હારના નાનપણના થોડા સંસ્મરણો આપણી પાસે અમે લોકો એકઠા કર્યા છે. ડર લાગે એવું નથી, બિલકુલ ડર લાગે એવું નથી. તમે અત્યારે પણ બહુ જ સારા માણસ છો ને, નાનપણમાં પણ હતા જ, એટલે ડોન્ટ વરી. આપણે તમારી એક એવી જોઈએ સરસ મજાની, એવી પ્લીઝ. મિશન મનોરંજન. હવે આમાં મજાની વાત એ છે કે આમાં મલ્હાર કોણ હતા, એટલે આ સુહાસિની સિરિયલનો શોટ હતો અને હું બાળ કલાકાર તરીકે રોલ કરતો હતો. અને એક અનાથ બાળક જે કેવી રીતે એ જગ્યાએ આવે છે અને એક જણ એક્સેપ્ટ કરે છે, જે નિસર્ગ ત્રિવેદી અને ઉમતિયા સાહેબ દાદા ગુજરી ગયા, પણ એ લોકોએ મારી સાથે રોલ કર્યો. અને નિસુ બાબા, નિસર્ગ ત્રિવેદી, જેમણે આખા ગામમાં મારું નામ સેતુ તરીકે પ્રચલિત કર્યું છે, એ વન એન્ડ ઓનલી નિસર્ગ ત્રિવેદી. અને એ સેતુના નામ હેઠળ એ તખલ્લુસથી મલ્હાર કવિતાઓ પણ લખે છે. શું મલ્હાર બહુ સરસ કવિતાઓ લખે વિક્રમભાઈ, શિલ્પાબેન, એટલે કદાચ એ તમને જાણ ના હોય, એટલે હું આજે એ એમની જે એક અંગત બાબત છે એ હું કહી રહ્યો. અને સેતુના નામે જ લખે છે, જે આ સિરિયલમાં એમનું નામ પણ હતું. શું વાત છે, ત્યારથી પ્રચલિત થયું નામ, ત્યારથી પ્રચલિત થયું છે. પણ હવે મને લાગે છે મારે બહુ બોલવું નથી, ફોન આવી રહ્યા છે, આ ફોન ઉપર વાત કરો પ્લીઝ. કહે નેક્સ્ટ કોલ. હા, હેલો હેલો સાહેબ, તમારો અવાજ સંભળાય છે મને ટીવીમાં, મારો અવાજ. હા બોલો 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 સાહેબ. હેલો. હા બોલો બોલો. હેલો સાહેબ, તમે છે ને તમારો અવાજ સાંભળવાનો પ્રયત્ન ના કરો ટીવીમાં, તમારો અવાજ બહુ સરસ રીતે અહીંયા વિક્રમભાઈ, મલ્હારભાઈ અને શિલ્પાબેન સુધી પહોંચે છે. હાલો હાલો. હા સુરેશ વાત કરું સાહેબ. બોલો બોલો સુરેશભાઈ. હાલો. હા બોલો સાહેબ, આપનો અવાજ સંભળાય છે, તમે પહેલા તમારા ટીવીનો અવાજ થોડો ધીમો કરી દો. સુરેશભાઈ બોલો. છકડીયા ગામથી સુરેશ વાત કરું સાહેબ. હા જી બોલો બોલો. વિક્રમ ઠાકોરને વાત કરી છે મારા. હા વિક્રમભાઈ આ રહ્યા તમારી સામે જ છે. બોલો ભાઈ. હા સુરેશભાઈ બોલો. બીજા પરદેશીની ગીત સંભળાવી દે સાહેબ. અને મલ્હાર ઠાકોરને નમસ્કાર. નમસ્કાર. છેલ્લો દિવસનું છે ને, એને કોઈ ડાયલોગ સંભળાવી દેજો. છેલ્લા દિવસ તમે ચાંદનગર આવેલા છો, ખેરા તાલુકા. હા હા હા. એટલે આપણી જોડે હવે બે ફરમાઈશ છે, એક તમારે સોંગ ગાવાનું છે અને એક તમારે છેલ્લા દિવસનો ડાયલોગ બોલવાનો છે. તો આપણે પહેલા મલ્હારભાઈ.
આપણે ગીત ની ફરમાઈશ પૂરી કરીએ, પછી છેલ્લા દિવસ નો ડાયલોગ. ઓકે, ચાર કાઢી આપો. સારંગ મારા તન મન માં તું, દિલની ધડકન માં તું, સાથ જન્મો જન્મનો ભૂલાશે નહીં, સાથ જન્મો જન્મનો ભૂલાશે નહીં. હવે છેલ્લો દિવસનો ડાયલોગ. હાલો હાલો ચાલુ છે. હાલો હાલો, એ તો આમાંથી પણ વાંધો નહીં આવે. હા, કારણ કે ડાયલોગ જ છે તો એવી તો. એમાં છે ને દલપતરામની એક કવિતાને રીક્રિએટ કરવામાં આવેલી. ઊંટ કહે અસમમાં અંગવાળા ભૂંડા ભૂતળમાં પશુ અને પક્ષીઓ અપાર છે, બગ 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 કે બગલાની ડોકુમાં પી પોપટની છાંચવા કે કૂતરાની પૂછડીનો વાંકો વિસ્તાર છે, વારાણની સુંદુમાં કે બેસના તો શિંગવા કે બેસના તો શિંગવા કે શિંગડાનો ભાર છે, સાંભળીને શેડા બોલ્યું દાખે દલપતરામ, અન્યના તો એક આપના આધાર છે. ક્યા વાહ વાહ વાહ. એટલે ઊંટના આધાર વાંકા, ટૂંકમાં એમને એવું કહેવું હતું એ આટલું બધું જે એનો મર્મ એ હતો. ફોન આવી ગયો છે આપણે ફોન ઉપર. પ્લીઝ પ્લીઝ પ્લીઝ, ફોન પર બહુ જ વાતો કરવા માટે તૈયાર છે અમે લોકો, કારણ કે તમારા માટે જ અમે આવ્યા છીએ ખાસ. હેલો હેલો હેલો. હા હા ભાઈ બોલો સાહેબ, સંભળાય છે. હેલો, હાજી સાહેબ, આપનો અવાજ સંભળાય છે. બોલો. હેલો બોલો બોલો. હેલો, એટલે એમાં ઘણી વખત એવું થતું હોય છે કે ટીવીની અંદર છે ને એ આપણો અવાજ સાંભળવાનો પ્રયત્ન કરતા હોય છે કે તમે હલો બોલો, પણ એ અમુક વખતે એ લેટન્સી આવતી હોય છે. હાજી હલો બોલો સાહેબ, આપનો અવાજ સંભળાય છે. તમારું ટીવી ઓછું કરી દો. હાજી બોલો બોલો સાહેબ. હલો બોલો બોલો સાહેબ. હલો હા બોલો બોલો, સંભળાય છે આપનો અવાજ સંભળાય છે. હલો હલો સાહેબ, હવે અમે ખરેખર હલવાનું ચાલુ કરી દઈશું, એટલી વખત હલો હલો થઈ ગયું છે. એટલે હા બોલો ભાઈ, સંભળાય છે તમારો. હાજી બોલો બોલો સાહેબ, તમારો અવાજ સંભળાય છે. પ્લીઝ તમે બોલો, તમારા ટીવી તમારું ટીવી ઓછું કરી દો. હલો મલ્હારભાઈ બોલો બોલો સાહેબ, મલ્હાર જ વાત કરું છું, બોલો. તમે હલો હલો કરીને ખરેખર હલાઈ નાખે હલાઈ નાખ્યા. જોરદાર એમનો પ્રશ્ન બી એવો. 100% વિચારીશું સાહેબ, 100% વિચારીશું, કોઈ સવાલ નથી એમાં. વિક્રમ ઠાકોર અને મલ્હાર ઠાકર બે જણા ભેગા એક ફિલ્મ કરે, અને ખરેખર સાહેબ એ વિચારવા જેવું જોઈએ, વિચારી શકાય, કોઈ સવાલ નથી એમાં. અને ઘણી વાર કેવું થાય છે કે એમનો પ્રશ્ન બહુ સારો છે, પણ વાર્તા હોય સિક્વન્સીસ હોય એ બધા પર ઘણું બધું કામ કરવું પડે, એટલે એ એકવાર પતી જાય ત્યારે હું ને વિક્રમભાઈ બંને સામેથી નક્કી કરી લઈશું બેસીને કે કેવી રીતે આ ફિલ્મનું આગળ લઈ જવાય એમ. એટલે તમે ખરેખર વિચારી તો રહ્યા છો એમ પ્રશ્ન પહેલાથી. શું વાત છે, એટલે ઓડિયન્સના મનમાં આ પ્રશ્ન ઊભો થશે એવી તમને લોકોને ખબર હતી કેમ, એટલે બહુ જ મજાની વાત છે. બંને એક્ટર, તમે કવિ એ સિંગર, એટલે આ બેવડી ભૂમિકા જે છે એ કઈ રીતે ભજવવી, અઘરી પડે, સહેલી પડે છે કે આમ હવે આમ રૂટીન થઈ ગયું? મારા માટે એવું છે કે લખવું થોડો ટાઈમ કાઢવો ડિફિકલ્ટ પડે છે, કારણ કે હું એટલો બધો ટેલેન્ટેડ માણસ નથી ઇન ટર્મ્સ ઓફ રાઇટિંગ, કારણ કે એટલે લખવામાં થોડી વાર લાગે મને, થોડું આમ
માં બેસવું પડે, જે ખરેખર ટેલેન્ટેડ હોય ને એ કાયમ એવું કે હું ટેલેન્ટેડ નથી. ના પણ છતાં બી હું લખતો હોઉં છું જ્યારે સમય કાઢીને, ખાસ લખતો હોઉં છું. એટલે આઈ હોપ આવનારા સમયમાં કદાચ મારી કવિતાઓ, મારા ગીતો કે લખેલું જેટલું પણ છે ધીરે ધીરે બહાર આવે. એમણે જે એક પ્રસ્તાવ મૂક્યો છે ને એવો બીજો હું નાનકડો પ્રસ્તાવ મૂકું. ફિલ્મ તો બનતા બનશે પણ તમે એક ગીત લખો અને આ વર્ષમાં હું મારી પ્રોમિસ આપું છું. ઓકે, આ વર્ષમાં મારી પ્રોમિસ. આ પ્રોમિસ સાથે એક ફોન આવી ગયો છે, આપણે ફોન પર વાત કરીએ પ્લીઝ. કોણ છે ફોન પર? હેલો. હેલો, હા જી બોલો. હેલો, હા જી સંભળાય છે, બોલો બોલો. હા મલાર ઠાકર બોલે. હા જો મેં એટલે પહેલા સાહેબ મલાર ઠાકર છે નામ, એટલે જ મેં પહેલા પ્રોનાઉન્સ ઊંધું કર્યું હતું જેથી કરીને બધાને એવી ખબર પડી જાય કે ઠક્કર નહીં ઠાકર છે. એવું છે? હા જી સાહેબ એકદમ ઠક્કર લાગી એટલે. કઈ વાત નહીં, હવે ઠાકર કરી નાખજો. હાલો સૈયર મારું બહુ ફેવરેટ છે, એમના અવાજમાં મેં સાંભળ્યું પણ છે. અને આજે હું તમારી ફરમાઈશ અને અમારી બંનેની ભેગી ફરમાઈશ મૂકું છું. એટલે પ્રેમભાઈ તમે નહીં સાંભળ્યું પણ આ ખાસ ગીતમાં બહુ જ મજા આવે. ગણપતિનું છે, બહુ સરસ ગણપતિનું, બહુ સરસ ગીત છે. અને આજે થઈ જાય. વાહ, ચાર સફેદ. કુંભ ઘડુલો ભરી લાવે મારો સાયબો, કુંભ ઘડુલો ભરી લાવે મારો સાયબો, શંકર જલાડે ના મારો, હોળીઓ જલાડે ના. હાલો મારી સિયરુ ગણેશ વધાવાજે જય રે જય. હાલો મારી સિયરુ ગણેશ વધાવાજે. વાહ વાહ વાહ, થેન્ક યુ વેરી મચ, બહુ દિલથી આભાર, બહુ મજા આવે. ગમે તે મારો શો હોય એટલે પહેલા ગણપતિ બેસાડવાના હોય તો પહેલા પહેલું જ ભજન હોય. પહેલું ભજન આ અને ગણપતિની તમારા લોકો પર એટલી બધી કૃપા છે કે ફોન આવવાના થોભતા જ નથી. એટલે ફોન આવી ગયો છે, આપણે ફોન પર વાત કરીએ પહેલા. હેલો. હેલો, હા વિક્રમભાઈ બોલો. બોલો વિક્રમભાઈ. બોલો. એતરાજીથી બોલું છું, ઝાલા અશોકસિંહ. બોલો બોલો અશોકસિંહ. અમે કોલેજમાં હતા એ વખતે બધા કહેતા કે ગુજરાતી પિક્ચર શું જોવા હોય ને સાંભળવા હોય, પણ પછી પાછળથી ખબર પડી કે છોકરાઓ તો સરસ મજા તમારો ગુજરાતી ફિલ્મ સાના સાના જોવે છે, એકલા એકલા જોવે છે. તમે જોવો છો કે નહીં? ચાલો વાલા પણ જોવો છો? બરાબર. એટલે મારું મનપસંદ ગીત એક ગયેલો તમે. કયું બોલો? હા ઓ સાથી રે વાળું. અચ્છા અચ્છા અચ્છા, હા બહુ સરસ ફરમાઈશ આપી તમે. ચાર સફી. સાથી રે હો સાથી રે, કદી આંખોથી અણગી નમેલું તને હો સાથી રે હો સાથી રે. સાથી રે થોડી વાર તમારે પ્રેક્ષકોની આંખોથી સહેજ વાર માટે અળગા થવું પડશે, પણ આપણે બ્રેક પછી તરત જ પાછા મળીએ છીએ. આ વાતોનો અદભુત દોર પાછો ચાલુ જ રહેવાનો છે, ત્યાં સુધી એક લઈએ નાનકડો બ્રેક. બ્રેકમાં ક્યાંય જતા નહીં, કારણ કે આવતા શુક્રવારે કોણ આવવાનું છે એ
તમને અમે લોકો બ્રેકમાં જણાવવાના છીએ. તો પ્લીઝ મળીએ છીએ થોડી વારમાં મિશન મનોરંજનમાં. આ દિવાળીની મજા મન ભરીને માણો, પણ અમુક અગત્યની વાતો ધ્યાનથી જાણો. ફટાકડા હંમેશા બંધ ડબ્બામાં રાખો. આગથી બચવા માટે હંમેશા પાણીની ડોલ કે ડબલા તૈયાર રાખો. આગ સામે રક્ષણ માટે સુતરાઉ કપડાં પહેરીને જ ફટાકડા ફોડવા. ફટાકડા ફોડતી વખતે તેનાથી એક હાથ જેટલું અંતર રાખો. વેચવાની પરવાનગી ધરાવતા વેપારી પાસેથી જ ફટાકડા ખરીદો. ઘરમાં ગેસના સિલિન્ડર બંધ રાખો. સળગતા ફટાકડા આસપાસ જોઈને ફેંકવા, હાથમાં પકડી રાખીને ફટાકડા સળગાવવા નહીં. આકાશમાં ફૂટતા ફટાકડા ઘરમાં ના ઘૂસી જાય તે માટે બારી બારણા બંધ રાખો. ફટાકડા ફોડતી વખતે ખુલ્લા કે લાંબા કપડાં પહેરવાનું ટાળો. મિત્રો અને પરિવાર સાથે ઉજવો સુરક્ષિત દિવાળી. GSDMA ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં. મોગલની દયાથી રોજ મજા છે, રોજ મજા છે, મારી માની દયા છે. મોગલની દયાથી એ રોજ મજા છે. જય માતાજી. મિત્રો, હું છું આપનો કમલેશ બારોટ અને આવી રહ્યો છું ડીડી ગિરનાર પર મિશન મનોરંજનમાં. મિશન મનોરંજન. નમસ્કાર, હું છું હિતેન કુમાર. આપ સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ અને એડવાન્સમાં સાલ મુબારક. નવા વર્ષમાં એક સરસ મજાના પ્રોગ્રામમાં આપની સમક્ષ આવી રહ્યો છું મિશન મનોરંજનમાં. ડીડી ગિરનાર પર અને ડીડી ગિરનારની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પણ આ પ્રોગ્રામ આપ માણી શકશો. જોવાનું ચૂકશો નહીં. શુક્રવારે સાંજે 7:30 વાગે તારીખ 23 નવેમ્બર 2018 દિવસે આપ આપના પ્રશ્નોની સાથે ફોન ચોક્કસ કરજો. આપના દરેકે દરેક પ્રશ્નોનો જવાબ ચોક્કસ આપીશ. આપનો રામલો, આપનો હિતેન કુમાર. મળીએ જલ્દી. મિશન મનોરંજન. મિશન મનોરંજન. સ્વાગત છે ફરી એકવાર આપનું મિશન મનોરંજનમાં. બહુ જ અદ્ભુત વાતોનો દોર ચાલી રહ્યો છે. વિક્રમ ઠાકોર સાથે, મલ્હાર ઠાકર સાથે અને શિલ્પાબેન સાથે અમારી યુટ્યુબની ઓફિશિયલ ચેનલ ડીડી ગિરનાર, તમે જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવનારા જે કલાકારો છે એમના વિશેની માહિતી આપને મળતી રહે. મજાની વાત એ છે કે અમે રિક્વેસ્ટ કરી હતી મલ્હાર વિક્રમભાઈને કે તમે ભાઈબીજના દિવસે આવજો અમારા સ્ટુડિયો પર શિલ્પાબેનને લઈને, અને એક સેકન્ડ માટે પણ એમને વિલંબ કર્યા વગર તરત હા પાડી દીધી હતી. અરે વાહ. એટલે એમના આટલા બિઝી શિડ્યુલમાંથી તમે અહીંયા આવ્યો છો. મલ્હાર, તમારો આટલો બિઝી શિડ્યુલ છે એમાંથી તમે આવ્યા છો, એ બદલ થેન્ક યુ. દૂરદર્શન આપનો ખૂબ ખૂબ આભાર માને છે. થેન્ક યુ. આપણે જે હમણાં ચર્ચા થતી હતી કે તમે એમને સોંગ લખીને આપશો, તમે ગાશો, બધું બરોબર છે, પણ મજાની વાત એ છે કે આ બધી ચર્ચાઓમાં ફોન એટલા બધા આવે છે કે મારે પહેલા ફોનની તમને અપીલ કરવી પડશે કે તમે ફોન પર વાત કરો, પછી આગળ ચર્ચા આપણે આગળ વધારીએ. ફોન પર વાત કરીએ પહેલા. હેલો 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 બોલો. મલ્હાર સર, હું સંકેત વાત કરું છું બોમ્બે થી. હા જી, બોલો બોલો સાહેબ. સર, હું તમારો સર બહુ મોટો ફેન છું સર. થેન્ક યુ સંકેત. થેન્ક યુ સર. તમારી એક્ટિંગ સર, તમારું બોલવાનું સ્ટાઇલ સર, તમે બહુ મોટા ફેન છો ને, એ મલ્હાર ઠક્કર નથી, મલ્હાર ઠાકર છે. બીજો ફોન આવી ગયો છે, આપણે ફોન પર પહેલા વાત કરીએ. હેલો હેલો. હાજી બોલો સાહેબ. હા વિક્રમભાઈ. હા, નૂતન વર્ષે અભિનંદન. હા, તમને ખૂબ ખૂબ અભિનંદન. બોલો.
વિક્રમભાઈની બાજુમાં મલ્હાર વાત કરું છું. અમને બહુ આનંદ થયો કે તમે 10 વર્ષે વિક્રમભાઈ ને ફોલો કરી રહ્યા છો. થેન્ક યુ. ચોક્કસ ચોક્કસ પધારો વાંચમાં. હા સર. હા ને ભાઈ, વાહ. મેં એવું સાંભળ્યું છે કે તમે આપના જે આ જે લાઈવ પ્રોગ્રામ છે ક્યારેય ટાળતા નથી, એ તો સતત આપના ચાલુ હોય. આટલા બિઝી શેડ્યુલમાં પણ એ લાઈવ પ્રોગ્રામ એમનો જે હોય છે એ ક્યારેય ટાળતા નથી. અરે એનું કારણ તો પહેલાં જ કે આપણા જે દર્શકો હોય, આશિકો હોય, એ લોકોના જોડે રહેવાનું ચાન્સ મળે. એ લોકોને શું ગમે, શું નથી ગમતું, એ લોકો મારા તરફથી આમ મારા ઉપર શું અપેક્ષા રાખે છે, એ બધું ઘણું બધું જાણવા મળે છે લાઈવ શોમાં. લાઈવ શોમાં અને લાઈવ શો થી કદાચ એવું કે તમે બહુ જ પહેલા બહુ પહેલાથી પછી ફિલ્મોમાં આવ્યા એટલે એ ઓડિયન્સ જૂનું ડેવલપ થયેલું છે. જૂનું ડેવલપ પણ એ છતાં આટલા બિઝી શેડ્યુલમાં એ વસ્તુ ચાલુ રાખવી એ બહુ મહત્વની વાત છે. ઓડિયન્સ સાથે આટલા સાપેક્ષતા જે તમારી છે એનું કારણ કદાચ એ જ છે. એક ફોન આવી ગયો છે, આપણે ફોન પર પહેલા વાત કરીએ. હેલો. હેલો. હા જી બોલો. ચાર સફેદ નાનકડો બ્રેક લેવો પડશે. અહીંયા ન્યૂઝ હાઇલાઇટ માટે થોડી જ વારમાં મળીએ છીએ. આ બ્રેકમાં આપ નિહાળો ન્યૂઝ હાઇલાઇટ. ફરી પાછા મળીએ છીએ મિશન મનોરંજનમાં. મફત સલાહ અને તપાસ માટે નજીકની સરકારી હોસ્પિટલ ના વાતસાયન કેન્દ્ર નો સંપર્ક કરો. સંયમ અને સુરક્ષા. સ્વાગત છે ફરી એકવાર આપનું મિશન મનોરંજનમાં. મલ્હાર
વિક્રમભાઈ અને શિલ્પાબેન સાથે વાત કરવા માટે ડાયલ કરો 2685-38-14 અને 2685-38-16. તમારા સગાવાલા કે તમારા મિત્રો કોઈ ટીવી બોક્સ સામે ના બેસી શકતા હોય તો એમને કહેજો કે અમે અત્યારે યુટ્યુબ પર પણ લાઈવ છીએ. અને જો તમે અમારી યુટ્યુબની ઓફિશિયલ ડીડી ગિરનારની ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરજો, જેથી કરીને આવનારા કલાકારો કોણ છે એમની આપને માહિતી મળતી રહે. મેં હું દરેક વખતે નંબર આપું ને એની પહેલા જ કોલ આવવાનો એક તો શરૂ થઈ ગયા હોય, એટલે આપણે પહેલા એટલે આપણે ફોન ઉપર વાત કરીએ. ઓકે વિક્રમભાઈ, જય માતાજીની. જય માતાજીની, બોલો. આપણે એક પિક્ચર નો ગાયન સાંભળું તો વિક્રમભાઈ ધાનેરાથી બોલો. ગોવિંદભાઈ દરજી. બોલો બોલો ગોવિંદભાઈ. આપણે એક વાર પીઓને મળવા આવજો, તમારું પહેલું જ ફિલ્મ હતો ને એનું ગીત સાંભળવું છે. હા ચોક્કસ ચોક્કસ સંભળાવી દઈએ. હા ભાઈ, ભવ ભવના ઓ રાધા કોલ દીધા છે પ્રીતડીની ભાવજે મારી આ પ્રીતને ના ભૂલતી હો ગોરી મોરી હો ગોરી મોરી એક વાર પિયુને મળવા આવજે હો એક વાર પિયુને મળવા આવજે એક વાર નહીં સાહેબ 100 વાર કોઈ 100 વાર બહુ બહુ મજા બહુ એક ફોન આવી ગયો છે આપણે ફોન પર વાત કરી લઈએ પ્લીઝ પ્લીઝ હેલો 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 બોલો બોલો સાહેબ હા સાહેબ વિક્રમભાઈ આપણ ફોન હા વિક્રમભાઈ જ છે બોલો જોડે છે અમે બધા આપી દઉં આપ્યો બસ આપ્યો બોલો ભાઈ આપણે તે મલાર પર બે જોડે સોંગ ગોને એટલે અમારી ગણતરી એવી હતી કે મલ્હાર બેન હું ગવડાવું ખરેખર તમે મારી ઈચ્છા પૂરી કરી તમને ફોલો કરું એવું કરું પણ શું તો તમને તમને જે આશા પાછળ હું કહીશ એવું એમ એવું બંને એમની પણ અને બંનેની ફરમાઈશ પૂરી થાય બંનેની ફરમાઈશ પૂરી થાય સફેદ હું પણ કરવાનો હતો એટલે આની જોડે મારી બી ફરમાઈશ પૂરી થઈ ગઈ છે. એ આપણે નેક્સ્ટ સોંગ રાખીએ ને એટલે બે ગીતો ગવાય. હા એ બી છે બરોબર છે ચોક્કસ હોય જશે કે બોલ ફોન હેલો 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 હા જી બોલો હા જી હેલો હેલો હા હા બોલો હેલો હા વિક્રમભાઈ તમને દિવાળીના તહેવારની હાર્દિક શુભકામનાઓ. તમને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ. કોણ બોલો? હા નિલેશ બોલું છું. ઓકે નિલેશભાઈ માકવા ગામથી. ઓકે ઓકે ઓકે. હા તમે તમારા માટે એક પ્રશ્ન હતો, તમે શિલ્પાબેનને આગામી કોઈ ફિલ્મમાં એક્ટિંગ કરાવવાના છો? શિલ્પાબેનને એક્ટિંગ એની ઈચ્છા તો કરાવીશું એક્ટિંગ. બહુ શરમાય છે રે બહુ એવું છે. શિલ્પાબેન આ પ્રશ્ન તો એક્ચ્યુઅલી તમારો તમને તમે જ કોનો જવાબ તો આનો જવાબ તમારે આપવો જોઈએ. હા અમે તો પડદા પાછળના કલાકાર સિંગરમાં અને એવું હશે તો બેનની એક્ટિંગ કરીશું. ચલો એટલે ટૂંકમાં જે ખરેખર વિક્રમભાઈના બેન છે પડદા ઉપર પણ તમને એમના બેન તરીકે જોવા મળશે એવી સંભાવનાઓ ચોક્કસ છે. હા બોલો બોલો. આ ફિલ્મ જુદાઈ વાળું હા 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 સંભળાઈશું. હા ચોક્કસ આપની ફરમાઈશ 100% પૂરી કરવામાં આવશે. પણ એટલા બધા ફોન આવી રહ્યા છે કે જો આપણે બધાની ફરમાઈશ એટલે બે ફરમાઈશો થઈ ગઈ, એક મારી તુલસીનો ક્યારો અને બીજી ફરમાઈશ જુદાઈ જુદાઈ હું ગણી રહ્યો છું હમણાં. ઓકે ઓકે તો આ આપો 400 આ માવતલનો સાચો સહારો મારી દીકરી છે તુલસીનો ક્યારો
આ માવતર નો સાચો સહારો મારી દીકરી છે તુલસી નો પ્યારો એની મમતાનો કોઈ ના કિનારો એની મમતાનો કોઈ ના કિનારો મારી દીકરી મારી દીકરી છે તુલસીનો પ્યારો આ માવતરનો સાચો સહારો મારી દીકરી છે તુલસીનો પ્યારો આ માવતરનો સાચો સહારો જબરજસ્ત ગીત છે આ તો અને પેલી બીજી ફરમાઈ જુદાઈ હા જુદાઈ ઓકે જુદાઈ પણ બહુ સરસ સોંગ પણ આપણે તમે આ જુદાઈ કઈ ફિલ્મ નું ગીત છે ફિલ્મ કે વિડિયો આલ્બમ વિડિયો આલ્બમ છે વિડિયો આલ્બમ હા યુટ્યુબ માટે મેં બનાવેલું અને પછી પિક્ચર માં આ એક રાધા એક મીરા માં બી છે અચ્છા બરાબર એક રાધા એક મીરા હમણાં જ રિલીઝ થયું એટલે એના માટે બી ખાસ તમને શુભેચ્છાઓ છે હા મને બહુ સારી પિક્ચર જાય છે એટલે જુદાઈ આપણે જુદાઈ પહેલા એક ફોન પર વાત કરી લઈએ પહેલા હેલો હેલો હાજી મલ્હારભાઈ હું તમારો એટલો મોટો ફેન છું કે તમે બિલીવ નહીં કરી શકો હું મુંબઈ થી વાત કરું છું મારું નામ જય છે હાય જય મલ્હાર વાત કરું છું થેન્ક યુ વેરી મચ આપણે કોલ કર્યો યાર સર સર હું તમારો અવાજ એટલે સર અનબિલીવેબલ છે સર કે તનો તમારી સાથે વાત કરું છું ક્યા વાત ક્યા વાત સર એટલે સર બિલીવ નથી થતું સર તમારા હરેક પાસપોર્ટ થી લઈને મૂવી છેલ્લો દિવસ હરેક હરેક એટલે હરેક જોયા છે સર અને તમને બિલીવ કરાવવાનું બસ બસ આજે હું મુંબઈ આવવાનું નક્કી થશે ને ત્યારે હું સોશિયલ મીડિયા પર મૂકીશ તમે આવજો ત્યાં આપણે મળીશું સર પ્લીઝ અત્યારે એમને બિલીવ કરાવો એક્ચ્યુઅલી તો આઈ એમ લાઈક વેરી મચ ઓબ્લાઇજ્ડ સર કે પ્લીઝ તમે આ રીતના કંઈક કરો તમે કે હું તમને પર્સનલી મળી શકું પ્લીઝ પ્લીઝ હું મુંબઈ આવીશ નવેમ્બર એન્ડ પછી તો ડિસેમ્બર ફર્સ્ટ વીકમાં જ્યારે આવવાનું થશે ત્યારે હું ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક પર મૂકીશ તો તમે ત્યાં આવજો હું આવતો હોઉં છું પાર્લા અંધેરી કાંદીવલી બધે જ ફરતો હોઉં છું પણ 100% મળીશું બ્રધર થેન્ક યુ વેરી મચ ફોર લવિંગ ધ ફિલ્મ વાહ અને તમે ખરેખર એવું બિલીવ કરજો અને આ અનબિલીવેબલ વાત છે ને એ દૂરદર્શન જ કરી શકે કે સીધી આવા તમારા ચાહકો સાથે તમારી વાત થઈ રહી છે એનો આનંદ છે તમે જોઈ રહ્યા છો કેટલો પ્રેમ તમને મળી રહ્યો છે એક ફોન આવી ગયો છે એટલે કે પ્રેમ આવી ગયો છે ફરીથી પ્લીઝ હેલો 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 હા મલ્હાર સાહેબ હા જી બોલો બોલો સાહેબ હું તમારો બહુ મોટો ફેન છું હું કડીથી વાત કરી રહ્યો છું સાહેબ જય માતાજી ભાઈ કડીથી થેન્ક યુ જય માતાજી સાહેબ મને તમે નાટ્યના બહુ મોટા કલાકાર છો બરાબર અરે હા તમારું સાહેબ એક નાટ્યનું કોઈ સારો તમારો ફેમસ ડાયલોગ હોય એવો કોઈ સંભળાવો સાહેબ નાટકનો એક ડાયલોગ હતો જ્યારે હાથ પકડનાર કોઈ મળી જાય તો લાકડીની જરૂર ના પડે દોસ્ત કે વાત એ લાકડી એ લાગણી છે અને એને પકડીને ચાલવું જોઈએ કે વાત વાહ એટલે એ લાગણી સાહેબ તમને મળી જ રહી છે તમને બે કલાકારોને શિલ્પાબેનને બધાને આવો ફોન આવી રહ્યા છે કે વાત થઈ રહી છે એટલે તમારે ખરેખર લાકડીની જરૂર છે જ નહીં તમારી સાથે પ્રેક્ષકોની લાગણી જોડેલી છે ફોન આવી ગયો હા જી હા પ્લીઝ ફોન પર વાત કરો હલો હલો હેલો 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 હા બોલો બોલો વિક્રમભાઈ હા ભાઈ વિક્રમભાઈ હા હા બોલો પૂરી કરશે વિક્રમભાઈ બાદશાહ હુકમ નો એક જેમ રાજા કેવા હુકમ નો એક જેમ રાજા કેવા હુકમ નો એક જેમ રાજા કેવા બાદશાહ તો બાદશાહ કેવા બાદશાહ તો બાદશાહ કેવા
जुदाई जुदाई हाय कैसी ये जुदाई, जुदाई जुदाई हाय कैसी जुदाई, जुदाई जुदाई हाय कैसी ये जुदाई, दिल में मेरे कैसी आग है लगाई, दिल में मेरे कैसी आग है लगाई, कैसी आग लगाई, બોક્સ ઓફિસ કહે છે કે અમુક વાર શું હોય છે મને ખબર છે, કારણ કે કવિ બનવા માટે હું ઘણા બધા એવું કહે છે કે ભગ્ન હૃદય હોવું જરૂરી છે. હા, ભગ્ન હૃદય આપનું છે એવું હું માની લઉં છું. હા, એવું છે, કારણ કે પેન વગર એ કવિતાના શબ્દો નથી સ્ફૂરતા. અને એવું મને સિંગિંગમાં પણ એવું છે કે તમે જ્યારે જુદાઈના ગાયન ગાતા હો ત્યારે ખરેખર એક પેન હોય અંદર, એ કોના લીધે છે તમારા બંનેનું પેન, એ મારે જાણવું છે. મારે તો એવું કે એક મિનિટ, આપણે જાણીએ છીએ પણ એ પેલા એક ફોન આવ્યો છે, ફોન પર વાત કરી લઈએ આપણે. હા વિક્રમજી બોલો. હાજી હા, આપણે પેલું ભાથીજીનું ગાયન કરો ને. ભાથીજીનું ગાયન કયું? ઘણા બધા છે. વાહ, અરે ભાથીજીનું કોઈ બી ગાયન ગઈ નાખો ને, તને શિલ્પાબેન ને તમે જે આવે અમે બહુ જોવાનું ગમ્યું અમને. એવું એમ ને, સારું સારું, ચલો ભાથીજીનું ઓકે. ભાથીજી મહારાજ ચોરીમાં ચાર ફેરા ફરતા હતા. એ વખતે એમને ખબર પડી કે વાવડ મળે કે ગાયો ચોરીને લોકો નીકળી ગયા છે. એ વખત ગાયનું બચાવવા માટે ચાલુ ફેરા મૂકીને એ ગયા હતા ગાયનું બચાવવા માટે. અને મસ્તક પડ્યું તો ધડ લડતું હતું, ધડ લડતું હતું. એવું સુંદર મજાનું ભાથીજીનું છે. હાજી હાજી, પ્લીઝ. ભાથીજી ભડાકો કરો રે, ભાથીજી ભડાકો કરો રે, હો વેરિયો ને મારો બંધુકની ગોળી, હો વેરિયો ને મારો બંધુકની ગોળી, ગાયો ની વારે ચઢો રે, ગાયો ની વારે ચઢો રે, હો વેરિયો ને વાઢો તમે વેણી વેણી, હો વેરિયો ને વાઢો તમે વેણી વેણી. ગજબ, પેલી પેન વાળી વાત હજી હા મને પેન કરી રહી છે હવે, તો એ તમે જરા જણાવો તો મજા આવશે. આમાં એવું હોય કે હું જ્યારે ત્યાં મુંબઈમાં સ્ટ્રગલના દિવસો જતા હોય ત્યારે એવું થતું હોય કે એકાંત બહુ મળે, એકલા પડવાનું બહુ થાય, એમ કે ના ઘરના ઠેકાણા હોય કે ના કશું બી, મહેનત કરી અને ફળ ના મળે, આ બધું એટલે એમાંથી આ પેનની ઉપજ બેઝિકલી થતી હોય એવું. અચ્છા, એટલે એમાંથી આ અત્યારે પ્રેક્ષકો સામે છે એટલે એ પેન છે એવું આપણે માની લઈએ છીએ, કશો વાંધો નથી. પણ આ ઉંમર છે એને બીજા પેનની છે. અરે અરે, હૃદયમાં બીજા પ્રકારની લાગણી હોય ને એ દર્દની વાત હું કરતો હતો, કશો વાંધો નહીં. વિક્રમભાઈના પેન, વિક્રમભાઈનું પેન આપણે જાણીએ, પહેલાં એક ફોન આવી ગયો છે, ફોન પર વાત કરીએ. ઓકે, હલો. હલો, હાજી વિક્રમભાઈ. આજે ભાઈ બીજ છે એટલે ભાઈ બીજ ઉપર ભાઈ બહેનનો એવું, ભાઈ બેનનું. હા, એ સારી સારી વાત કરી તમે. હા, ભાઈ બીજના દિવસે દરેકે દરેક ભાઈ બહેન જે આ જોઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે, એ બધાને આ ગિફ્ટ છે, સૌથી મોટી, બહુ મોટી, બહુ મોટી ગિફ્ટ છે. થેન્ક યુ વેરી મચ ફોર ધી ફરમાઈશ. ઓકે, ચા સફેદ. સરસ મજાનું એક રક્ષાબંધનનું ગીત હતું. રાખડી ના તાતણી જન્મોથી ગૂંથાણી, ભાઈ બહેન ના પ્રેમની અમારી કહાણી, ઘણું જીવો મારી લાડકી બેના જીવો હજારો સાલ રે, જ્યાં સુધી રહેશે ચાંદો સૂરજ કરતો રહીશ વાલ રે. ગજબ ગજબ ગીત, બહુ સરસ. હવે મલારે તો વાત વાળી લીધી,
અચ્છા એ વાત મારે બી હવે વાળવી પડશે કારણ કે એક ફોન આવી ગયો છે ફોન પર વાત કરી હાલો આજે તો પછી બે ભેરું મારા જોડે બેઠા છે સાંભળવામાં આવે ખાસ આવે તમે છો તો અમે છીએ ભાગવેલ આવ્યું પાછું કપડ ત્યાંથી કડી કલોલ બધે તમારા ડાયરા માટે આવે છે કેને મારા ભેરું કેને મારા ભેરું તને આ દુનિયામાં વાલું કોણ દોસ્ત અને પ્રેમિકામાં તારે મન સવાયું કોણ વાલો દોસ્ત કે વાલી પ્રેમિકા પણ એકચ્યુઅલી આપણે કહીએ પણ આ થોડો દુવિધા વાળો પ્રશ્ન છે. કશો વાંધો નહીં, આ દુવિધાને આપણે દૂર કરીએ, ફોન પર વાત કરી લઈએ, એવું કરીએ, કોઈની દુવિધા દૂર ન થાય તો એને. હેલો, કનેક્શન ચોંટી આવી રહ્યું. હેલો, જી બોલો. હા મલ્હારભાઈ, હા જી બોલો બોલો, ક્યાંથી બોલો? બોલો વિક્રમભાઈ નો ડાયલોગ અને પછી હું સામે સામે ના કરતા સાથે સાથે લોકોને સાથે જોવા જશે. પાકું પાકું ભાઈ પાકું, ચોક્કસ ચોક્કસ. ઘણા બધા ડાયલોગ છે પણ યાદ ના રહે ને યાર, કેટલા બધા પિક્ચર કર્યા. યાદ છે તમને કોઈ તમારો? મારો એક ડાયલોગ બહુ ફેમસ થયેલો, શું હતો સાહેબ? એક ફોન લઈ લઈએ, પહેલા લઈ લઈએ. તમારા ડાયલોગ ની તમે યાદ કરીને તમને કહીએ ફોન, પણ એ પહેલા ફોન ઉપર વાત કરી દઈએ. હલો, હલો, બોલો બેન. હું વિક્રમ ઠાકોર જોડે ક્યાંથી વાત કરો છો? જામનગર થી હું ભાગ્યશ્રી પાટુ બોલું છું. અચ્છા, વિક્રમ ઠાકોર ને જે ઓલું મલ્હાર ઠાકર આરે એનો છેલ્લા દિવસ નો કોઈ પણ ડાયલોગ છે. તમારો ફેવરેટ કયો ડાયલોગ છે? મારો જે ઈ કેન્ટીન માં પૂજા આરે જે ડાયલોગ બોલે છે ને તે રાખડી. તમે રાખડી
તમે તમે એમની પરીક્ષા લેવા ગયા પણ ખરેખર એમને યાદ છે, એટલે એ. પણ મારી એક નાનકડી રિક્વેસ્ટ છે કે આપણે એક નાનકડું બ્રેક લઈએ, ત્યાર પછી ગાયન અને આપનો ડાયલોગ બંને એમની ફરમાઈશ આપણે પૂરી કરીશું. લઈએ એક નાનકડો બ્રેક, ફરીથી મળીએ છે તરત જ મિશન મનોરંજનમાં. આવો પ્રકૃતિનું કરીએ જતન, ટાળો મિત્રો એવી મજા જેની કુદરત આપે સજા. દિવાળી એ ખુશીઓ અને પ્રકાશનો તહેવાર છે. દિવાળીમાં ફટાકડા ફોડવાથી પર્યાવરણને ઘણું જ નુકસાન થાય છે અને મૂંગા પશુ પક્ષીઓને પણ હાનિ પહોંચાડે છે. ફટાકડાના ધુમાડાથી ઉત્પન્ન થતા ઝેરી ગેસથી સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાન થાય છે અને આગ લાગવાના બનાવો પણ બને છે. પર્યાવરણનું નુકસાન એટલે ભવિષ્યનું નુકસાન. આવનારી પેઢીઓને બચાવવા આવો આપણે સહિયારો પ્રયાસ કરીએ અને ઇકો ફ્રેન્ડલી દિવાળીની ઉજવણી કરીએ. દિવાળીમાં પર્યાવરણના રક્ષણ માટે આટલી વાતો યાદ રાખો. વધુ અવાજ અને ધુમાડો ઉત્પન્ન કરતા ફટાકડા ફોડવાનું ટાળીએ. ઇલેક્ટ્રિક રોશનીની જગ્યાએ માટીના દીવા પ્રગટાવીએ. ઉપહાર માટે ચમકદાર પ્લાસ્ટિકની જગ્યાએ રંગબેરંગી કાગળનો ઉપયોગ કરીએ. કેમિકલ યુક્ત રંગોની જગ્યાએ પ્રાકૃતિક રંગો અથવા ફૂલોની રંગોળી બનાવીએ. દિવાળીમાં ભવિષ્યને સ્વસ્થ પર્યાવરણનો ઉપહાર આપીએ. તો આવો આપણે સાથે મળીને ઇકો ફ્રેન્ડલી દિવાળીની ઉજવણી કરીએ. ગુજરાત ઇકોલોજી કમિશન, ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં. સ્વાગત છે ફરી એકવાર આપનું મિશન મનોરંજનમાં. અમે ઘણા વખતથી આપની પાસેથી આ ભાઈ બીજ નિમિત્તે વિદેશથી જે ભાઈઓ છે, બહેનો છે, એમને એમના ભાઈઓ બહેનોને સંદેશ મોકલવો હોય તો એના માટે થોડાક વિડીયો મંગાવ્યા હતા અને એ વિડીયો અત્યારે આપણી સાથે છે, તો આપણે એ વિડીયો જોઈએ, એ જે સંદેશા છે, જે લાગણી છે લોકો પહોંચાડવા માગે છે એ નિહાળીએ. એવી પ્લીઝ. હેલો દીદી, થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ તમે આજે અમને ઓપોર્ચ્યુનિટી આપી છે કે અહીંયા ઓસ્ટ્રેલિયામાં આટલા દૂર રહીને હું મારા બધા જ ભાઈઓ જે ઇન્ડિયામાં છે એમને હું ભાઈબીજની શુભેચ્છાઓ આપી શકીશ. તો હેપી ભાઈબીજ ભાઈલુ, આઈ લવ યુ સો મચ. અને તું બહુ જ, મતલબ આઈ ડોન્ટ હેવ વર્ડ્સ ટુ એક્સપ્લેન કે હું કેટલી જ ખુશ છું તારા જેવો ભાઈ લઈને. અને ભગવાન તને બધી જ ઈચ્છા પૂરી કરે અને તને બહુ લાંબુ આયુષ્ય આપે અને તું બહુ પ્રગતિ કરતો રહે. હેપી ભાઈ બીજ મારા બધા ભાઈઓને, અભી, સંદીપ, મીત, મિતેશભાઈ, મેહુલભાઈ, તમને બધાને હેપી ભાઈ બીજ. ડીડી ગિરનારના કાર્યક્રમ મિશન મનોરંજન થકી મને આ સંદેશો મારી વહાલી બહેનોને પહોંચાડવાની તક મળી એનો હું આભારી છું. મિતિબેન ભુજ, માનસીબેન આણંદ, કક્ષાબેન માંડવી, શ્રેયાબેન અમદાવાદ ને હું વંદિત ધોળકિયા હાલ ઓસ્ટિન અમેરિકાથી ભાઈબીજની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આપણે જલ્દી મળ્યા. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ. થેન્ક યુ ડીડી ગિરનાર, અમને એક સારી ઓપોર્ચ્યુનિટી આપી છે, ખાસ કરીને વિદેશમાં વસતા ભારતીયો માટે કે જેઓ ભાઈબીજના શુભ દિવસે એમના ભાઈઓ તથા બહેનો સાથે નથી, તેમને એક સારું માધ્યમ પૂરું પાડ્યું છે. થેન્ક યુ વેરી મચ. મારી બહેનો જીલ, પૂજા, ગોપી, તમને દિલથી મારા આશીર્વાદ. જીવનમાં ખૂબ આગળ વધો, ખૂબ પ્રગતિ કરો, ભગવાન તમને બધું જ સુખ આપે. મિશન મનોરંજન. સ્વાગત છે આપનું, મજા આવી ગઈ. બહુ જ સરસ, આટલા ગિરણો બહુ મોટું ઇનિશિયેટિવ છે અને બહુ જ સારું લાગે છે આવું જોઈને. કારણ કે ત્યાં હું હમણાં ગયો હતો એક ઇવેન્ટ્સમાં, તો ત્યાંના કેનેડા અને ઓસ્ટ્રેલિયા બંને જગ્યાએ, અને ત્યાંના લોકો એટલા બધા હોય છે કે તમે અમારા ભાઈ, તમે અમારા આમના તમારા સંદેશ પહોંચાડજો તમારા, એટલે બધું આમ એટલો બધો પ્રેમ આપે છે લોકો ત્યાં. બિચારા રાહ મળવા માટે આમ ઉત્સુક હોય છે. અને આ માધ્યમ ડીડી ગિરનાર જે બન્યું છે એ બદલ હું કાયમ ડીડી ગિરનારને થેન્ક યુ કહેતો હોઉં છું, દૂરદર્શનને. કારણ કે આવી રીતે આપની સાથે તમારા ચાહકોની, ફેન્સની વાત સીધી થાય એવું બહુ જવલ્લે બનતું હશે અને આજે એ થઈ રહ્યું છે 100%. અને મારે એની વચ્ચે અડચણ નથી બનવું. ફોન આવી ગયો છે, આપણે ફોન પર વાત કરી લઈએ. કોણ છે ફોન પર? હેલો. જી બોલો. હેલો, મલ્હાર સર જોડે વાત થઈ શકે? મલ્હાર બોલું છું. બોલો 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 છે સર. આઈ એમ ડાઈ હાર્ટ ફેન ઓફ યુ. મને તમારી બધી જ ફિલ્મો ગમી છે અત્યાર સુધી. થેન્ક યુ. અને તમારી શરતો લાગુ મૂવી પણ મેં થિયેટરમાં જોઈ છે, એ બી બહુ જ સરસ છે. વાહ વાહ. અચ્છા, એ થિયેટરમાં જે બીજી ક્યાં જોઈ હતી? બીજી બી થિયેટરમાં જોઈ છે. થિયેટરમાં જોવાનું રાખજો. થિયેટરમાં જોવાનું રાખજો.
અને એક તમારા માટે પોયમ બી લખી હતી મેં તમારી બર્થડે વખતે, જે તમને ઇન્સ્ટામાં મેં કમેન્ટ બી કરેલી છે, તો હું તમને એ સંભળાવી શકું? પ્લીઝ સંભળાવી દો ફટાફટ. ખાસની પરિભાષામાં ખાસ છો, સુકા રણમાં ઝરમર વરસાદ છો, અંધારી રાતમાં સોનેરી સવાર છો, અને સુકા રણમાં ઝરમર વરસાદ છો. બીજું તો શું કહું, બસ એ જ કે કુદરતના કારીગરથી થયેલી શિલ્પાબેન જે છે જે અત્યારે કામ કરી રહ્યા છે, તો હું એ કહી શકું કે બધી ગર્લ્સ ના આવી રીતે આગળ આવવું જોઈએ અને ઇમ્પ્રુવ થવું જોઈએ, જેથી કરીને ગર્લ્સનું નામ પણ આગળ આવે. સાચી વાત, સાચી વાત, 100%. શિલ્પાબેન તમારાથી જે પ્રેરણા મળી રહી છે એમને, અને થેન્ક યુ, બહુ સારી વાત છે કે આવી રીતે સ્ત્રી સશક્તિકરણનું એક ઉદાહરણ બની રહ્યા છે શિલ્પાબેન. બહુ જ મોટું. કેવું લાગી રહ્યું છે? આમ જોઈએ તો ગામડામાં બહુ બધું બંધન છે કે આ રીતે 10 એટલે બસ, બસ 10 સુધી જ ભણાવે, પણ આગળ બી ભણાવવા જોઈએ, પ્રગતિ કરવા દેવા જોઈએ, તો એમનું ભવિષ્ય બી સુધરે અને થોડું શિક્ષણ હોય તો સારું રહે. વાહ, એટલે જે 10 પછી જે બસ છે એ ના થવું જોઈએ અને ભણાવવા જોઈએ. બહુ સરસ વાત કરી. ફોન આવી ગયો છે, આપણે ફોન પર વાત કરી લઈએ પહેલા. મારે વિક્રમભાઈ જોડે વાત કરવી. હા બોલો. બરો, મલારભાઈ ફોન આપે છે એમને. હા આપો બોલો. હા વિક્રમભાઈ ઠાકોર. બોલો બોલો ભાઈ. આપણે એક ડાયલોગ ની પણ વાત થઈ હતી, તો એનું બી શું કરીશું? વિક્રમ નહી વિક્રમ ઠાકોર કહો જાલિમ સિંહ, કારણ કે દુનિયામાં વિક્રમ ઘણા છે પણ વિક્રમ ઠાકોર તો ફક્ત એક જ છે. બહુ સાચી વાત છે, જોરદાર જાલિમસિંહ કે કોઈ પણ હોય, વાત બહુ સાચી છે. અને છેલ્લા દિવસ નો એક ડાયલોગ, રાખડી રાખડી કઈ કીધું છે, અને ત્રીજું પણ હતું પાણી બી. હવે મને હસવું આવી રહ્યું છે. ઓકે, કશો વાંધો નહીં, પણ તમે ચિંતા ના કરશો, અમે એમને અહીંયા જ બેસાડી રાખવાના છીએ. ભલે પીપી લાગશે, હમણાં અહીંયા જ છું 9 વાગ્યા સુધી. વાહ, મજાની વાત એ છે કે અત્યારે ગુજરાતી ફિલ્મો બહુ સરસ રીતે ચાલી રહી છે, બહુ સરસ ઓડિયન્સ મળી રહ્યું છે. મુંબઈથી મલારભાઈને ફોન આવી રહ્યા છે, આપને આટલા બધા ફોન આવી રહ્યા છે ગુજરાતના ઠેકાણે ઠેકાણેથી. શિલ્પાબેન માટે રિક્વેસ્ટ આવી રહી છે, આપણી જે ફિલ્મો છે એનું સ્તર હજી વધવું જોઈએ, અને વધવું જોઈએ તો કયા લેવલે જવું જોઈએ? હું મારા અનુભવ પ્રમાણે કહું તો મારી પહેલી ફિલ્મથી લઈ અને મારી અત્યારે જે ફિલ્મ કરું છું એ બંનેમાં પણ ઘણો વિકાસ થઈ ગયો છે. એ સ્ક્રિપ્ટ જોવા જાઓ કે ડાયલોગો, એની ટેકનિકલિટીઝ, જે બધા મશીનો યુઝ થવા, તે ઘણો બધો ફરક આવી ગયો છે. એટલે ધીરે ધીરે ડે બાય ડે સ્તર ઊંચું આવી જ રહ્યું છે, એટલે કદાચ આવનારા સમયમાં સારા સબ્જેક્ટ આવશે અને સારા લોકો જોવા જશે. ઓડિયન્સ તો વધી જ રહ્યું છે, કારણ કે એના વિના કંઈ નથી, એના વિના કશું નથી. સાચી વાત, કારણ કે વિક્રમભાઈ સુપરસ્ટાર. યસ, એટલે મેં તો એવું ઘણી જગ્યાએ જોયું છે કે એમની હેરસ્ટાઈલ જબરદસ્ત રીતે ફોલો થાય છે, એમના કપડાં જબરદસ્ત રીતે ફોલો થાય છે. એટલે ઘણી વખત આપણને એવું લાગે કે 5-7 વિક્રમ ઠાકોર નીકળ્યા છે, એવી પાછળથી હેરસ્ટાઈલ એમની એવી. 100% હશે, 100% છે. હા સાચી, પણ એટલે એ ઓડિયન્સનો આટલો બધો પ્રેમ મળી રહ્યો છે અને એ પ્રેમ અત્યારે ફોન સ્વરૂપે તમારા પર વરસી રહ્યો છે. ફોન આવી ગયો છે, આપણે ફોન પર વાત કરીએ. હલો. હેલો. હા જી, હા જી વિક્રમભાઈ. હા બોલો. હેપી ન્યુ યર સર. હેપી ન્યુ યર. ગોપાલ મહેરિયા બોલું, કાજલબેન મહેરિયાનો ભાઈ. ઓકે, કેમ છો? વાહ વાહ, ગોપાલ ભાઈ મજામાં સાહેબ? બસ મજામાં.
હું એટલું કહેવું કે તમે જે આપણે લાઈવ પ્રોગ્રામ ચાલુ મોબાઈલ જે હાર્દિક આવશે ને ધમધમ નગાડા વાગે, હા હા, એની એક કડી સાંભળ્યું છે. અને એક બીજી એક વસ્તુ હતી કે તમે જેમ શિલ્પાબેન ને જેમ સાચવો છો સારી રીતે, હા, એવી રીતે એક ડીડી ગિના ના માધ્યમ થી બધાને સંદેશો આપો, હા, કે પોતાની બહેનો ભી સારી રીતે સાચવે, કેર કરે. એમ સાચી વાત, સાચી વાત તમારી 100%. અને ઓકે સર, થેન્ક યુ. ઓકે ઓકે. આ ફરમાઈશ અને સંદેશ, સંદેશ બંને બહુ જબરદસ્ત વાત છે. આબો ચાર સફેદ. ધમધમે નગારા રે હો ધીરે મારી અંબે માના ધામમાં, ધમધમે નગારા રે હો ધીરે આરા સુર ધામમાં, આરતીની શોભાય પાર હો ધીરે મારી અંબે માના ધામમાં. અને જેમ કહ્યું એમ તમે શિલ્પાબેનને આટલું સાચવો, આટલી કેર કરો છો, એના માટેની જે એક વાત છે, બહુ સારી વાત કરી ભાઈએ ગોપાલભાઈ ને, ગોપાલભાઈ કે પોતાની બહેનોને સાચવો, એમને આગળ લાવો. ના, સાચી વાત છે ગોપાલભાઈની કે આપણે આપણી બહેનોને સાચવવા જોઈએ, એમાં વધારે ને વધારે ભણાવવા જોઈએ. વાહ મલાર, તમે એક્ટર ના હોત તો શું હોત, કવિ હોત એવું ના કહેતા, કારણ કે અમને ખબર છે કે તમે છો. હું કદાચ કોઈ નાનું કેફે હોટલ ખોલીને બનાવતો હોત જમવાનું કે કોફી, એ મારો પર્સનલ શોખ છે. અને મારી ઈચ્છા છે કે એક દિવસ મારા હાથની કોફી વિક્રમ લઈને હું ભાવશે 100%. વાહ, આનંદની કોફી ને જમવાનું બી ખરું, 100%. પણ એ જમવાનું બી બનાવવાનું, કેફે ને તો હજી બી થઈ શકે, થઈ શકે. હા હા, એટલે હવે હવે કેવું છે કે એટલે એમાં એવું છે કે હું ગુજરાતી છું ને મને ધંધો એકદમ જ સૂજે છે. એક તો તમને મળવા તો માણસ ચોક્કસ આવે, એટલે તમારું રેસ્ટોરન્ટ તો ચાલવાનું જ છે, જોરદાર છે ખરેખર, બે મત નથી. ના ના, 100%. અને એવો પ્લાન છે કે 2019 સ્થાન સુધીમાં એનું. વાહ વાહ, ચાલો એક ફોન આવી ગયો છે, આપણે ફોન પર વાત કરી લઈએ પહેલા. સર હાલો, સર હાલો, બોલો બોલો ભાઈ. વિક્રમ ઠાકોર સાથે વાત કરી શકું? એક મિનિટ ફોન આપું, આપ્યો ફોન આપ્યો, બોલો બોલો. હાલો સર, બોલો બોલો. હા વિક્રમ ઠાકોર સાથે, હા હા બોલો બોલો. અરે વાહ, હા એવું નામ અમારું. વાહ વાહ, બોલો સર. હા, ડીડી ગિરનારમાં કોઈ દિવસ તમારું પિક્ચર કેમ ન આવે? મારે વાત કરવી પડશે ડીડી ગિરનારમાં, સાચી વાત છે. હું કરી દઈશ વાત, તમે ચિંતા ન કરો, રાજી થઈ ગયા એવું એમ ને. હા સર, સરસ સરસ, બોલો બીજું. ક્યાંથી વાત કરો છો સાહેબ તમે? અને એક ઓલું ફિલ્મ નું ગીત સાંભળવું છે. ક્યાંથી બોલ્યા તમે? હસા, ભાવનગર જિલ્લો. ભાવનગર થી? ઓકે ઓકે, સરસ. સંભળાઈ દઈશું. સારું, થેન્ક યુ, થેન્ક યુ સાહેબ, ચોક્કસ આપની ફરમાઈશ પૂરી કરશે વિક્રમભાઈ. હજી ઘણા બધા ફોન લેવા છે, એટલા માટે હમણાં એમની ફરમાઈશ થોડી કોલ પર રાખે. છેલ્લે છેલ્લે એક આખો 10-5 સોંગનો એક 10-15 મિનિટનો પ્રોગ્રામ જ થઈ જાય, એટલે મલાર ભી તો હાથ ઊંચા જ કરી લીધા છે. છેલ્લે 5-10 મિનિટ તો વિક્રમભાઈને સાંભળવા જોઈએ. 100%. શોમાં આવો, આજે શો છે જ મારો. હા છે જ, એટલે એક્ચ્યુઅલી જવું જોઈએ. તો ના, એમણે આજે તો મેળ નહીં પડે, પણ નેક્સ્ટ એકાદ આ જ મહિનામાં ચોક્કસ 100% એક દિવસ શો અટેન્ડ કરીશું. વાહ વાહ, ખૂબ આનંદની વાત છે. જ્યારે તમે જાઓ મને સાથે લેતા જાઓ. ફોન આવી ગયો છે, આપણે ફોન પર વાત કરીએ. હેલો વિક્રમભાઈ ઠાકોર. હા જી, નમસ્કાર, બોલો. હેલો વિક્રમભાઈ ઠાકોર. હા હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, બોલો. આપણે એક સોંગ આવતું, અભ્રમપુરા ગામમાંથી બોલો. અભ્રમપુરાથી બોલો એમ? શું વાત છે, બોલો બોલો. સુધી પહોંચ્યું છે, શું વાત છે. ગીતો નું લિસ્ટ બનાવતા જઈએ આપણે, પછી છેલ્લે મલારભાઈ એ કીધું એમ એમને ગાવાનું. હ
એમને એટલે મેં તો આટલા બધા ગીત ગાયા હવે એમને બી ગાવું પડે ગાવું પડે આપણી તાકાત વિક્રમભાઈ આખા રીસાઈ જવાના ટોનમાં કીધું એક તો ગાવું પડશે મેં ગાયા છે આટલા એટલે તમારા બંનેની જે પ્રતિભા છે એ ઓડિયન્સ સુધી આટલી સરસ રીતે પહોંચી ગઈ છે તમને પોતાને એની એક જવાબદારી જેવું ફીલ થાય ખરું કોઈ વાર એટલે ઘણી બધી અપેક્ષાઓ હોય છે અમારા પ્રેક્ષકોની પછી અમુક ટાઈમ એવું થાય તો એ પૂરી ના કરી શકીએ એટલે દુઃખ થાય આપણને પણ પૂરેપૂરી કોશિશ કરતા હોઈએ છીએ અમે પિક્ચરમાં કેવો રોલ કરવો શું કરવું એનાથી એ લોકોને કેવી રીતે પ્રેરણા મળે બધું જોતા હોઈએ છીએ અમે લોકો અને જેવી તમે એક ફિલ્મ રિલીઝ થાય ને એટલે પછી તરત બીજી ફિલ્મની જવાબદારી આવે હવે બીજી બીજું શું જોઈએ સારું કરવાનું પાછું સારું કરવાનું જવાબદારી આપી અને એનાથી વધારે સારી વસ્તુ બીજી વખતે ઓડિયન્સ અપેક્ષા કરતી હોય છે તો એ આપવાની જે જદ્દોજહેદ છે એ એના પછીની ફિલ્મથી તરત જ શરૂ થઈ જતી હોય 100% એટલે ખૂબ માનસિક તાણવાળી આમ તો લાઈફ કહેવાય કે નહીં આમ ખરી પણ એક્ચ્યુઅલી હવે કામ પણ આ છે શોખ પણ આ છે અને આપણે પણ આ જ છે ત્રણે ત્રણ વસ્તુ એક જ છે એટલે કારણ કે મને ઘણી વખત ઘણા મિત્રો પૂછતા હોય છે કે આટલું બધું કામ કરવું આટલું હેક્ટિક શેડ્યુલ હોવું તો માનસિક તાણ થોડી પડતી હોય કે નહીં એટલા માટે જ મેં આ સવાલ કર્યો કારણ કે ઘણા બધા મિત્રોને આવો સવાલ થતો હોય છે અને હું એવું માનીશ કે જો માનસિક તાણ ન પડે ને તો પછી કલાકાર નથી એવું એ પડવો જ જોઈએ માનસિક તાણ અને થાક લાગવો જ જોઈએ અને પહોંચવું જ જોઈએ તો જ આ રિઝલ્ટ આવે છે તો જ પરિણામ આવે થોડું વધારે મહેનત કરીએ બરોબર તમને આજે આજે એક રહસ્ય ખોલું ખોલો ખોલો વિક્રમભાઈને નહીં ખબર હોય પણ તમારી ફિલ્મ આવેલી મા બાપના આશીર્વાદ એની અંદર જેટલા ફાઈટર જેટલા તમે મારતા હતા એ લોકોના જે સાઉન્ડ છે ને એ બધા મેં આપ્યા છે મુંબઈમાં ડબિંગ કરતો હતો સ્ટ્રગલ કરતો હતો ત્યારે વાહ કાંદિવલીથી ટ્રેનમાં ફોન આવેલો અને એમાં ફાઈટરના જેટલા પણ અવાજો હતા એ બધા મેં એ વખતે આખા ડબ કર્યા હતા મા બાપના આશીર્વાદ મા બાપના આશીર્વાદ બહુ જબરદસ્ત વાત છે કે એક સુપરસ્ટાર જેને મારતા હતા અને જે માર ખાતા હતા એ બધાના અવાજ અત્યારે મલ્ટીપ્લેક્સના મહારાજાએ કાઢેલા હતા મારા માટે બહુ મોટી વાત કહેવાય બહુ મોટી વાત સવાલ જ પણ મજાની વાત છે વર્લ્ડ ઇઝ સો સ્મોલ એકદમ એકદમ કે અત્યારે આપ બંને સાથે બેઠા છો અને આ વાત કરી રહ્યા છો એ બહુ આનંદની વાત છે અને મને એવું હતું કે હું એમને ક્યારે કહું કે આવો ટાઈમ આવો એકાંત આવો સમય કશું એવું મળ્યું જ નથી કે બેસીને વાત કરીએ પણ આજે એ ચાન્સ મળ્યો અને મેં જાહેર કર્યું અને પ્રેક્ષકો સાથે અમે લોકો બીજી વખત જ મળ્યા હા એકચ્યુઅલી હા આટલો બધો ટાઈમ તો પહેલી વાર મલ્હાર ઠક્કર સાથે નહીં મલ્હાર ઠાકર હું છે પહેલા એટલા માટે ઠાકર બોલ્યો તો પ્લીઝ વાંધો નહીં બોલો ભાઈ એકદમ ઓલ ગુડ હાવ આર યુ હા બસ આઈ એમ ફાઇન સર હેપી ન્યુ યર સર હેપી ન્યુ યર હેપી ન્યુ ક્યાંથી વાત કરો છો તમે હું ગાંધીનગર ચાંદીસણા ગામથી સર વાહ 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 ચાંદીસણા ગામ ચાંદીસણા હા ગાંધીનગર ચાંદીસણા ગામથી જી બોલો બોલો સાહેબ બસ સર તમારી મૂવી લવલી ભવાઈનું સોંગ સાંભળ્યું હતું ચોક્કસ સંભળાવી દઉં હા ક્યા બાત હૈ હા શું વાત અબ આયા હૈ ઊંટ પહાડ કે નીચે 100% ભાઈ હેલો આમ જ સંભળાવી દઉં ને હેલો હેલો હા મને તો આવું બોલતા નહીં આવડે કાળી ચાર સફેદ ચાર એવું બધું પણ હું કહું છું તમે સંભાળ લેજો હું મને શોધ્યા કરું પણ હું તને પામ્યા કરું તું લઈને આવે લાગણીનો મેળો રે સાથ તું લાંબી મજલનો સાર મારી ગઝલનો તું અધૂરી વાર્તાનો છેડો રે મીઠડી આ સજા છે દર્દોની મજા છે તારો વિરહ પણ લાગવાલો રે વાલમ આવો ને આવો ને વાલમ આવો ને મણી છે લવની ભવાઈ પોતા થયા 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 થયા
બહુ સિન્સિયરલી ગાઈ. હા, આ જે આખી વાત છે ને તમે બહુ સિન્સિયરલી લીધી અને બહુ જ સિન્સિયરલી ગાયું છે. ખરેખર ગાવાનું ચાલુ કરી દેવું જોઈએ તમારે. ઓહો, આપણે એનું નક્કી કરીએ, તમે નક્કી કરો. ત્યાં સુધી એક આપણે નાનકડો બ્રેક લઈ લઈએ, મળીએ છે બ્રેક પછી તરત જ. ત્યાં સુધી મેં એ લોકો નક્કી કરી લે કે તાલીમ વિક્રમ ભાઈ આપશે કે નહીં. પાછા મળીએ છે મિશન મનોરંજનમાં થોડીક જ વારમાં. જે પણ સામાન તમારી દીકરીને આપવા માંગો છો આપી દો, અમારી તો કોઈ ડિમાન્ડ નથી. અમારા દીકરાને કારનો બહુ શોખ છે, બસ એનો શોખ પૂરો કરી દો. અરે દીકરી, શોખ પૂરો કરી દો. અરે દીકરી, તું પણ કંઈક કહે. હા, મારે ફક્ત એટલું જ પૂછવું હતું કે તમે તમારા દીકરા માટે હાથ માંગવા આવ્યા છો કે તમારા દીકરા માટે ભીખ? સાસરે તો હું પછી જઈશ, ક્યાંક દહેજ માંગવા માટે તમે જેલમાં ન ચાલ્યા જાઓ. અવકાશ વિજ્ઞાન એક મહાન રહસ્ય છે. અવકાશના કોયડા તમે સાયન્સ સિટીના હોલ ઓફ સ્પેસ અને હોલ ઓફ સાયન્સમાં ઉકેલી શકો છો. પ્લેનેટ અર્થમાં તમે તમારા પોતાના ઘર પૃથ્વી વિશે જાણકારી મેળવશો. લાઈફ સાયન્સ પાર્કમાં કુદરતને જાણવાનો માણવાનો અનોખો સંયોગ છે. આ બધાની સાથે એશિયાનું સૌથી મોટું અને ભારતનું સૌથી પહેલું 3D મૂવી થિયેટર તમને અચંબિત કરવા માટે તૈયાર છે. આ બધું માત્ર એક જ જગ્યા પર, ગુજરાત સાયન્સ સિટી અમદાવાદ ખાતે. તો આવો વિજ્ઞાન ગાથાને જાણીએ. હો યારા તારી યારી મને પ્રાણથી સે પ્યારી, હો યારા તારી યારી મને પ્રાણથી સે પ્યારી, મારા દોસ્ત માટે દઈ દઉં મારા જીવની કુરબાની, મારા યાર માટે દઈ દઉં મારા પ્રાણની બલિદાની. નમસ્કાર મિત્રો, હું છું આપનો કમલેશ બારોટ અને આવી રહ્યો છું DD ગિરનાર પર મિશન મનોરંજનમાં. તો હમણાં જ સબસ્ક્રાઈબ કરો YouTube ચેનલ DD ગિરનાર. મિશન મનોરંજન. ઓ દિલથી બાંધી મે પ્રીત, ઓ દિલથી બાંધી મે પ્રીત, ઓ ગોરી મે તો દિલથી બાંધી છે પ્રીત, ઓ ગોરી મે તો દિલથી બાંધી છે પ્રીત. હું રોહિત ઠાકોર આવી રહ્યો છું DD ગિરનાર પર મિશન મનોરંજનમાં. મિશન મનોરંજન શુક્રવારે સાંજે 7:30 વાગે. મિશન મનોરંજન. સ્વાગત છે ફરીવાર આપનું મિશન મનોરંજનમાં. વાતોનો અદ્ભુત દોર ચાલી રહ્યો છે મલાર ઠક્કર. બરોબર, મલાર ઠાકર, વિક્રમ ઠાકોર અને શિલ્પાબેન સાથે. એક ફોન આવી ગયો છે, આપણે પહેલા ફોન પર વાત કરી લઈએ. હા હેલો. હા હા, કના આગળ કરું બોલો કઈક. હેલો, બોલો બોલો. હેલો. હા બોલો બોલો. વિક્રમભાઈ નથી? હા વિક્રમ બોલું. બોલો. છે, ઘરે જ છે. બોલો. તમે મસ્તી નાખ. અરે યાર વિક્રમ, તમારા ઘરે જ છીએ અત્યારે. તમારા ઘરે છે ટીવી માં નહીં તમારા. જો હેલો. બોલો બોલો. વિક્રમભાઈ નથી? અચ્છા હા, છે. બોલો બોલો. બોલે છે વિક્રમભાઈ જ બોલે છે. સંભળાવશે. એટલે એમણે બહુ જ સરસ કે વિક્રમભાઈ નથી એમ ઘેર ફોન કર્યો, એ રીતે બહુ આનંદ આવ્યો. આપણે ફોન પર પાછી વાત કરીએ પ્લીઝ.
હેલો 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 મધાભાઈ. હા જી બોલો, કોણ બોલો છો? જય માતાજી, મનોજ ઠાકોર બોલો, ગતિવાડા થી. હા જી બોલો બોલો સાહેબ બોલો. હા વિક્રમભાઈ સાથે વાત કરી હતી. હા જી, હા રેન વિક્રમભાઈ જોડે છીએ બધા અમે. બોલો. હા તો એમણે આપો ફોન. હા હા લો આપ્યો આપ્યો એ આપ્યો મને આપ્યો ફોન આપ્યો. વિક્રમભાઈ જય માતાજી ની. જય માતાજી ની. બોલો બોલો. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. તમારે હવે ઘણી બધી ફિલ્મો જોઈ છે, સોંગ પણ સાંભળે છે. ઓકે ઓકે. તો આપણે એક મધરભાઈ જોઈએ, તમારી ફિલ્મ નું ગીત ગવડાવું છે. કયું? પ્રેમ ગોરી તારો કેમ કરી ભૂલાય. કોને જોઈએ ગવડાવું છું? મલહારભાઈ જોડે. મલહારભાઈ ધરી લઉં છું એની કે મલહારભાઈ ગાશે, ચોક્કસ ગાશે, ગાવું તો પડે. હાલો ખબર કેમ કરી ભૂલા ગોરી તને કેમ કરી ભૂલા કેમ કરી ભૂલા ગોરી તને કેમ કરી ભૂલા દાંડો મેં તો ગોરી તને કેમ કરી ભૂલા કેમ કરી ભૂલા. વાહ વાહ, ક્યાં વાત, બહુ મજા આવી ગઈ. મને યાદ છે, થોડું તો યાદ હતું. વાહ, પણ જે વહુને કોણ વખાડે, વરને કોણ વખાડે, તો કે વરની માં. એવી રીતે તમે જાતે જે વાહ વાહ કર્યું છે ને, એ યાદ આવ્યું એના માટે. પણ ખરેખર યાદ હતું એવું. હું યાદ કરતો હતો કે શું હતું, પણ એકચ્યુઅલી કઈ બીજું બી છે આવું. મેં એક આ બીજું બી છે, પ્રેમ ગોરી તારો કેમ કરી ભૂલાય. હા એ કયું છે, એ કયું છે, એ થઈ જાય. પ્રેમ ગોરી તારો કેમ કરી ભૂલાય ઘડીએ પડીએ મારું દલહડું દુભા. વાહ વાહ વાહ. ઓકે, આપણે વાત કરતા હતા તમારા શિડ્યુલની, આ છે બધું બરોબર છે, તો એમાં ફેમિલી લાઈફને કઈ રીતે ટાઈમ આપો છો? મારો તો બહુ ઓછો અપાય છે, એટલે આમ ભાગ્ય જ આપી શકાય છે. કારણ કે બધા એટલા બધા કામો ભેગા થઈ જાય છે, પણ ભાગ્ય જ આપી શકાય છે. એટલે એવું થતું હશે વિક્રમભાઈ ને, ખાસ શો બી ચાલુ પાછા અને શૂટિંગ બી, શૂટિંગ બી ખરું, શો ખરા. શિલ્પાબેન ઓછો ટાઈમ આપી શકે. તમે કેટલો ટાઈમ ગાળી શકો છો વિક્રમભાઈ સાથે? શિલ્પાબેન તમારું શું કેવું છે એ વિશે, આજે બધી છે દહેજ ની, કે આજે કુરિવાજો છે એના વિશે તમે કોઈ સંદેશો જો આપો અત્યારે, તો એ તમારા ચાહકો સુધી પહોંચે અને કદાચ એની થોડી અસર થાય. હા, મેં ઘણા એવા કિસ્સા જોયા છે કે લગભગ મેરેજ અમુક ટાઈમે થતા હોય તો દહેજ માટે જ થતા હોય છે, પણ એ ખૂબ જ ખોટી વસ્તુ છે. આ કુરિવાજ આપણે સમાજમાંથી હટાવવા જોઈએ, અને દરેક માતા પિતા કે કોઈ બી સાસુ સસરા હોય એમને વિચારવું જોઈએ કે પારકા ઘરની વહુ છે, મીન્સ પારકા ઘરની છોકરી છે, આપણી જ છોકરી છે, આપણી આપણા ઘરની છોકરી પારકા ઘરે જવાની છે, તો દીકરી ગણવી જોઈએ અને લેવડ દેવડ એમાં ના આવવું જોઈએ. પણ પ્રેક્ષકો સાથે આપણી લેવડ દેવડ ફોનની છે અત્યારે, તો આપણે એમનો ફોન તો લેવો પડશે એવું છે. તો આપણે એક ફોન લઈ લઈએ. હેલો. હા વિક્રમભાઈ, કેમ છો, મજામાં? બસ બસ મોજ. વાહ, બોલો. હા હું ભરત બોલું, નગોદ ગામથી, બનાસકાંઠાથી. બોલો બોલો ભરતભાઈ. હા કેમ છો, મજામાં ને? બસ મજામાં. જો હા, તમારા ફિલ્મો મને બહુ ગમે છે. થેન્ક યુ. અને હું તમારા દરેક ફિલ્મ જોઉં છું, તમારા દરેક આલ્બમ પણ જોઉં છું. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ વેરી મચ. તારી ને મારી કહાની સોંગ સાંભળવા માંગુ. ઓકે, સંભળાઈ દઈશું. હા ભાઈ, ચોક્કસ 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 સંભળાવશે. થેન્ક યુ સો મચ ફોન કરવા બદલ. પાછો એક ફોન આવી ગયો છે, આપણે ફોન ઉપર વાત કરી લઈએ. પ્લીઝ બોલો. હેલો 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 હેલો. હા વિક્રમભાઈ. વિક્રમભાઈ બોલો બોલો. હા, આપડે ગોળાગામ માં આવ્યા, ત્યાંથી બોલું. હા હા, બનાસકાંઠા.
હા હા બોલો બોલો. આપણા જુદાઈ સોંગ સાંભળું છું. જુદાઈ બીજી ફરમાઈશ. અચ્છા અચ્છા, સંભળાવી દઈશું. ચલો ચોક્કસ ચોક્કસ સંભળાવશે વિક્રમભાઈ આપણે. ઓકે ઓકે, થેન્ક યુ. અવિરત ફોન આવતા જ રહે છે. આટલો બધો પ્રેમ પ્રેક્ષકોનો મળે છે તમને તમને તમને, એ ફિલિંગ કેવી હોય છે? બહુ સારી. અને અમે ભગવાનનો બી આભાર માનીએ છીએ ને ઓડિયન્સનો, કારણ કે એમના કારણે અહીંયા સુધી અમે પહોંચ્યા છીએ. અને ભગવાન બી જોડે છે અમારી, અને ખાસ તો લોકો જે અમને આટલું બધું સ્વીકારી રહ્યા છે, અને દરેકે દરેક રૂપમાં સ્વીકારે છે, એમ કે ફિલ્મમાં જોવા, એમને લાઈવ જોવા, એમની વસ્તુઓ સાંભળવી, યુટ્યુબ પર જોવા, બધી જ રીતે સ્વીકારે છે. તો ઓડિયન્સનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ. હું તો ઓડિયન્સ આપણું ભગવાન જ છે એકચ્યુઅલી. સવાલ ઓડિયન્સ ભગવાન છે, અને ભગવાનના આશીર્વાદ તમારા પર છે જ. એવું એક ફોન આવી ગયો છે આશીર્વાદ રૂપે ફરીથી, તો આપણે આશીર્વાદ લઈએ, એટલે કે ફોન લઈએ. ઓકે બોલો બોલો ભાઈ, કોણ બોલો? હેલો, હા નીલભાઈ બોલું. બોલો બોલો. તો પછી હા વિક્રમભાઈ, હા રે બોલો. હા વિક્રમભાઈ જોડે વાત કરી. હા બોલો બોલો વિક્રમભાઈ. હા આપણે મા બાપ વિશે એક જે પિક્ચર બનાવ્યું છે, હા તેના વિશે મારે બે શબ્દ કહેવા છે. બોલો બોલો. સર તમારો ટીવી નો અવાજ ઓછો કરો, તમારો ટીવી નો અવાજ ઓછો કરો, અને વાત કરો સીધી વિક્રમભાઈ સાથે. હા દરેક માણસ ને જણાવું કે આવું ખોટું પગલું ભરવું નહીં. હા એટલે પિક્ચર દ્વારા જણાવ્યું છે ને. હા હા, એટલે તમે મા બાપ ને જણાવો. દરેકને મારી વિનંતી છે કે પોતાના મા બાપ ને બહુ પ્રેમ કરો, બહુ સાચવો, કારણ કે મા બાપ એ આપણા ભગવાન છે. મલાર, આ જે વિચાર છે એના માટે તમારો શું વિચાર છે? મારો વિચાર એટલો છે કે એ તમારી સાથે જ ગ્રો થયા છે, તમને જ ઊભા કરવામાં એમનો સમય ગયો છે. તો એટલે ઓલવેઝ રિસ્પેક્ટ આપવી, અને તમારા ડિસિઝન જે પણ હોય, ઉપર નીચે કંઈ થતું હોય તો એ વાટાઘાટોને સોલ્વ કરવી. વાહ, આપણે વાટાઘાટો પ્રેક્ષકો સાથે કરવી છે. અત્યારે એક ફોન આવી ગયો છે, આપણે ફોન લઈ લઈએ. હલો 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 હલો. હા વિક્રમભાઈ, હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. બે ભાઈઓ નજર બગાડી છે. જલ્દી કહ્યું તો તમારી ફરમાઈશ પૂરી થાય 5 મિનિટમાં. અદ્ભુત છે જ આપણી પાસે. એના પછી બે ગીત વિક્રમભાઈ થાય. ઓકે, ગાય. અને પછી મારી ફરમાઈશ છે કે તમે તમારી કવિતા સંભળાવો. ચોક્કસ. તો પેલા બે ગીત વિક્રમભાઈ ને, પેલા કવિતા. પેલા સાંભળવી, તો પહેલા કવિતા થઈ જાય અને પછી બે ગીતો. ચોક્કસ. કે હવે હું કલમને રોકી લઉં છું, હવે હું કલમને રોકી લઉં છું, કાગળ ભરીને તને સોંપી દઉં છું. ક્યાં બાત. તું તારી ઈચ્છાએ વિનાશને સુકવજે, હું આખો વરસાદ તને આપીને જઉં છું. વાહ વાહ, બહુ અચ્છે. ક્યાં બાત, બહુ અચ્છે. કે હું તું તારી ઈચ્છાએ વિનાશને સુકવજે, હું આખો વરસાદ તને આપીને જઉં છું. ટેવ પાડી દો હવે વધુ શિયાળાની, ટેવ પાડી દો હવે વધુ શિયાળાની, કારણ કે તારો વરસાદ તો હું લઈને જઉં છું. વાહ વાહ, શું વાત. તને જ ચાહી, તને જ પામીને, તને જ મૂકીને જઉં છું.
તને ચાહી તને જ પામી તને જ મૂકીને જઉં છું, હું કવિ છું આ બધું સંકેલીને જઉં છું, હવે હું કલમ ને રોકી લઉં છું, કાગળ ભરીને તને સોંપી દઉં છું. સરસ આ સ્ટ્રગલ ના લીધે લખાયો ને એવી કવિતા નથી, એટલું તારણ હું કાઢી શકું છું, પણ સારી લાગી ને બહુ સરસ. બસ થેન્ક યુ. હવે આપણે જુદાઈ વિક્રમભાઈ ને પણ જુદા તો થઈ ગયું. હા ચોક્કસ, તારી મારી કહાણી આપણે જે નક્કી કર્યું હતું એવા બે ત્રણ ગીતો તમે ગાશો, પણ એ પહેલા મારે એવું કહેવું પડી રહ્યું છે કે આપણો સમય અહીંયા સમાપ્ત થયો છે, એટલે મારે થોડી સમાપન વિધિ કરવાની છે. હું કરી લઉં પછી આપણે તમારા ગીતો સાથે સુરીલી સમાપ્તિ કરીએ એવી અમારી ઈચ્છા છે. તો મિત્રો આવતા શુક્રવારે ફરીથી મળીશું મિશન મનોરંજનમાં 7:30 વાગે. 2-685-38-14 અને 2-685-38-16 ઉપર કોલ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી જોતા રહેજો મિશન મનોરંજન. તમે અમને બહુ જ પ્રેમ આપ્યો છે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરીથી એક વખત નૂતન વર્ષા અભિનંદન. આપનું આવનારું વર્ષ મંગલમય રહે એવી મિશન મનોરંજન ટીમ અને દૂરદર્શનની ટીમ તરફથી આપ સૌને શુભકામનાઓ છે. યુટ્યુબની અમારી ઓફિશિયલ ડીડી ગિરનારની ચેનલ તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને મિશન મનોરંજનની અંદર આગળ કોણ કોણ કલાકારો આવવાના છે એની આપને માહિતી મળતી રહે. આવતા અઠવાડિયે કમલેશ બારોટ આવવાના છે, એમને કોલ કરવા માટે ફરીથી નંબર રિપીટ કરું છું 2-685-38-14 અને 2-685-38-16 ઉપર ફોન કરવાનું ભૂલતા નહીં. હવે વિક્રમભાઈ ઠાકોર દુનિયાની રીતથી અજાણી ઓ સાજણા તારી ને મારી કહાણી, દુનિયાની રીતથી અજાણી ઓ સાજણા તારી ને મારી કહાણી, દિલ દઈ ક્યા તું છુપાણી હો, રોમે રોમ માં સમાણી મુશ્કિલ માં હો, મુશ્કિલ માં જિંદગી મુકાણી ઓ સાજણા તારી ને મારી કહાણી, દુનિયાની રીતથી અજાણી ઓ સાજણા તારી ને મારી કહાણી. ઠાકોરો ના ડોક માં દોરા, ઠાકોરો ના કોન માં ઝોલા, ઠાકોરો ના ડોક માં દોરા, હે ઠાકોરો દિલ ના ભોળા, દિલ ના ભોળા, દિલ ના ભોળા રે, મને લાગે વાલા રે મલહાર ભાઈ વાલા લાગે રે, હે મને લાગે વાલા રે પ્રેમ ભાઈ વાલા લાગે રે, હો ઠાકોરો ના કોન માં ઝોલા, ઠાકોરો ના ડોક માં દોરા, ઠાકોરો ના કોન માં ઝોલા, ઠાકોરો ના ડોક માં દોરા, હે ઠાકોરો દિલ ના ભોળા, દિલ ના ભોળા, દિલ ના ભોળા રે, મને લાગે વાલા રે ઠાકોરો વાલા લાગે રે, હે મને લાગે વાલા રે ઠાકોરો વાલા લાગે રે. ઓ
મોગી મોગી ગાડીઓ વાળા